સરપંચની ચૂંટણીનું પરિણામ ઝી 24 કલાક સતત અપડેટ સવારથી આપના સુધી પહોંચાડી રહ્યું છે। સાણંદ સહિતની ઘણી બધી જગ્યાઓ પર કે જ્યાં મત ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે, રાજકોટ વડોદરા તમામ જગ્યાઓ પર કે જ્યાં તૈયારીઓ કરવામાં આવી છે શરૂઆતની, અને તેમ મત ગણતરીની શરૂઆત બાદ એક પછી એક બપોર સુધીમાં પહેલો જે ફેઝ છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે કેટલાક ગામડાઓનું, અને તમામ ગામનું પરિણામ આવતા આવતા રાત્રિના 9 પણ વાગી શકે છે। અને તમામ જે સરપંચો છે, એજન્ટો છે, તેઓ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે, અને સ્ટ્રોંગ રૂમની બહાર તેમના દિલની ધડકનો પણ તે છે કે આખરે શું હશે પરિણામ। ગ્રામ પંચાયતોની ચૂંટણીની મત ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। સરપંચ પદના 27,200 ઉમેદવારોનું ભાવિ આજે તેનો ફેસલો થશે। સાણંદની તસવીરો, સરપંચોના ભાવિની મતપેટીઓ ખુલી ગઈ છે, બેલેટ પેપરથી મતદાન થયું છે, માટે સૌથી પહેલા સ્ટ્રોંગ રૂમમાંથી આ પેટીઓ ખોલાઈ રહી છે। કેવી રીતે આ મતગણતરી થાય છે તે એકવાર જોઈ લઈએ। મતગણતરી કેન્દ્રમાં ગામ દીઠ 2 કલાકના સમયગાળામાં આ પેટીઓ ખોલાતી હોય છે। ગુલાબી અને સફેદ બેલેટ પેપરને અલગ કરવામાં આવે છે। ગુલાબી બેલેટ પેપર સરપંચ માટે, સફેદ બેલેટ પેપર સભ્ય માટે હોય છે। 50-50ના જથ્થામાં ગુલાબી અને સફેદ બેલેટ પેપરની થપ્પી કરવામાં આવે છે। ચૂંટણી અધિકારીઓ મતદારોએ બીડેલું બેલેટ ખોલીને મતોની નોંધણી કરવામાં આવે છે। નાની ગ્રામ પંચાયત હોય ત્યાં ઝડપી પરિણામ સંભવિત છે। મતગણતરી કેવી રીતે થાય છે તે અમે આપને કહી રહ્યા છે, તો આ સાથે મતપેટીઓ જે ખુલી છે તેના દ્રશ્યો। મોટી ગ્રામ પંચાયતોમાં મોડી રાત સુધીમાં પરિણામો આવી શકે છે। પહેલા ફેઝમાં જેટલી પણ ગ્રામ પંચાયત લેવામાં આવી છે તેમાં કેટલાક બિનહરીફ હોય, માત્ર સરપંચ, માત્ર સભ્ય, તે અથવા તો નાના ગામડા, તેની પસંદગી કરવામાં આવી છે। ઉમેદવારોની ફરિયાદ બાદ ચૂંટણી અધિકારી ફેર ગણતરી પણ કરાવી શકે છે। મતગણતરી બાદ ફેર ગણતરી થાય તો મધરાત અથવા બીજા દિવસે આવી શકે છે પરિણામ। બેલેટથી જે ચૂંટણી થાય તેમાં એક એક બેલેટ અલગ અલગ કરવાનો છે। ધારો કે એક જ ગામમાં 3 સરપંચના ઉમેદવાર હોય તો જે 3 સરપંચના ઉમેદવાર ખરા, સૌથી પ્રથમ તમામે તમામ બેલેટ ખોલવામાં આવે છે। 1 નંબરના ઉમેદવાર, 2 નંબરના ઉમેદવાર અને 3 નંબરના ઉમેદવાર, એ 3 બેલેટ અલગ અલગ કરવામાં આવે છે। એ તમામ બેલેટની 50-50નો એક બંચ બનાવવામાં આવે છે, ત્યારબાદ એની ગણતરી હાથ ધરાય છે। એટલે બેલેટ જે પ્રકારે વાળ્યું હોય, જે પ્રકારે ફોલ્ડ કર્યું હોય, એ પ્રકારે ફોલ્ડ કરેલું હોય કે જે તે વ્યક્તિની સામે જ્યારે સિક્કો માર્યો હોય એક્ઝેક્ટ એ જ સિક્કો એના નામ પર પડે, એ રીતે બેલેટ ફોલ્ડ કરવામાં આવેલો છે। જો એ બેલેટ ઊંધી રીતે ફોલ્ડ કર્યું હોય તો મત કદાચ રદ પણ થઈ શકે। એટલે જે બેલેટ ફોલ્ડ કરેલા હોય એ બેલેટ ખોલ્યા બાદ એમનું બંચ કરવામાં આવે છે। એ બંચ થયા બાદ સભ્યોની અને સરપંચના જે મત પડે હોય તેની ગણતરી હાથ ધરવામાં આવે છે। એટલે આ જે પ્રોસેસ ખરી એ લેન્ધી પ્રોસેસ હોય છે। જો નાનું ગામ હોય, મતદાન ઓછું થયું હોય તો તે ગણતરી જલ્દી પૂરી થઈ શકે, પરંતુ જો ગામ મોટું હોય, મતદાન વધારે થયું હોય અને મતોની સંખ્યા વધારે હોય, સભ્યોની સંખ્યા વધારે હોય, ઉમેદવારોની સંખ્યા વધારે હોય, તો ત્યાં મતગણતરીમાં વાર લાગી શકે છે। સરેરાશ 2 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે, પરંતુ જો ઓછું મતદાન થયું છે તો તે કદાચ 1-1.5 કલાકમાં તેનું પરિણામ આવી જશે। તો એનો ફાયદો જે ગામમાં વધારે મતદાન થયું છે ત્યાં જે ઓછો સમય ફાળો છે તે પણ ત્યાં લાગુ પડી શકે છે। એટલે કહી શકાય કે બેલેટથી જે મતદાન થયું હતું એટલે પરિણામ આવતા પણ વાર લાગશે। તો તમામ જગ્યા ઉપર મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે, મતપેટીઓ ખુલી ગઈ છે, સરપંચોના ભવિષ્યની તેમની દિલની ધડકનો પણ તેજ થઈ ગઈ છે, અને તમામ જે સભ્યો કે સરપંચ છે તેઓ તો બહાર છે, તેમના એજન્ટ છે તે સ્ટ્રોંગ રૂમમાં છે, અને ધીરે ધીરે જ્યારે એક પછી એક મત પડવાની શરૂઆત થશે ત્યારે પરિણામ સામે આવશે। સુરતમાં પણ મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે।
ग्राम पंचायत चूंटनी है मतगणतरी प्रक्रिया हाथ धरम से आप सीधा दृश्य जी सको जो चूंटनी अधिकारी है हाजरी में जो मटकुटी है मटकुटी अँ खोल रही है। ओरपाल तालुका जो बात करिए तो अँ 63 जटली ग्राम पंचायत है तीन मतगणतरी प्रक्रिया हाथ धरम से 22 जटली ग्राम पंचायत है अँ समरस थी चूकी है तरह आप सीधा दृश्य जी सको अलग अलग मटकुटीर है अँ ला रही है जो सील मरवा है ते सील अहीं तोड़वामां आवी रह्यो छे। अधिकारी अने उम्मेदवारनी हाजरीमां जे मटकुटीनुं जे सील छे ते अहीं तोड़वामां आवी रह्यो छे। अहींनी जो वात करीए तो 63 जेटली जे ग्राम पंचायत छे तेमां आजे मतगणतरीनी प्रक्रिया हाथ धरवामां आवशे। 11 जेटला जे रूम छे ते रूममां मतगणतरीनी प्रक्रिया हाथ धरवामां आवशे अने मोड़ी राते एटले के 12 वाग्याना आसपास तमाम जे उम्मेदवारो छे तेनुं परिणाम जाहेर थई जशे। तमाम जे मतगणतरी जे छे ते सीसीटीवी कैमेरानी नजर हेठळ करवामां आवशे अने कोईपण प्रकारनी अघटित घटना न सर्जाय ते माटे तमाम जे बंदोबस्त छे ते अहीं करी देवामां आव्यो छे। आ उपरांत जो बंदोबस्तनी जो वात करीए तो 1000 થી વધુ જે પોલીસ કર્મચારીઓ છે તેમનો બંદોબસ્ત અહીં ફાળવવામાં આવ્યો છે અને તમામ જે પુરાવા છે તે પુરાવાવાળી વ્યક્તિને જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યા છે। જે પણ વ્યક્તિ પાસે ઓળખ કાર્ડ કે ચૂંટણીનું જે પણ જે કાર્ડ છે સાહિત્યના હોય તેવા તમામ લોકોને અંદર પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો। અધિકારીઓ અને ઉમેદવારની હાજરીમાં જે મતકુટી છે તે મતકુટી અહીં ખોલવામાં આવી રહ્યો છે। તમામ જે ઉમેદવારો છે તેનું ભાવિ આ જે મટકુટીર છે તે મટકુટીરમાં સીલ થઈ ચૂક્યું છે। ટૂંક સમયમાં તમામ જે ગ્રામ પંચાયત છે તેનું પરિણામ પણ જાહેર થઈ જશે। કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।